નમસ્કાર. ગઈકાલે પૂજ્ય બાપુનો જન્મદિવસ હતો. ગાંધીજીમાં શરીરમાં તાકાત નહોતી, મનની તાકાત હતી, વિચારની તાકાત હતી. એણે ખૂબ વાંચ્યું અને ખૂબ લખ્યું એટલે આજે ગાંધી ખૂબ વધુ લોકોના મનમાં છે. વિચારમાં બહુ મોટી તાકાત છે, એ ગાંધીજી ઉપરથી જ આપણને ખબર પડે અને પુસ્તકનું વાંચન એનો સ્ત્રોત છે. આપણે સાહેબે કીધું એમ, એઆઈના યુગમાં માણસ વાવવા છે ને, એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પરિવાર સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આજે 81મો થર્સડે થોટ છે. આપણે એમ કહીએ કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, પણ જાદવ સાહેબે બીજો શબ્દ આપ્યો કે વાંચન એ મનનો ખોરાક છે. પ્રાર્થના અને વાંચન બે સરખા છે. જેટલું મંદિરે જઈએ અને મન શાંત થાય, એટલું જ વાંચવાથી મન શાંત થાય. અદ્ભુત વાત કરી, આપણે વાંચવાથી શું ફાયદો થાય, વાંચન વગર માણસ માણસ નથી, આવું એક પરાકાષ્ઠાનું સ્ટેટમેન્ટ પણ સાહેબે આપ્યું એવા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ આજના આપણા મહેમાન છે. જોરદાર તાળીથી વધારે. સાહેબે 21 પુસ્તકો લખ્યા છે. એ જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા 3 વખત પાસ કરી, પણ એને વહીવટી વિભાગમાં નહોતા જવું, અને એ નક્ષિક પ્રોફેસર તરીકે એ જીવે છે અને કામ કર્યું છે. અને જોરદાર તાળીથી વધાવ્યું. આપણા બાળકો ભણે છે ને, એ પાઠ્યપુસ્તક જે તૈયાર થાય ને, એ મંડળમાં સાહેબ કામ કરે છે. યુનિવર્સિટીના ગ્રંથ નિર્માણ બોર્ડમાં એ કામ કરે છે. આ નવી શિક્ષણ નીતિ આવી, એમાં સાહેબે કામ કર્યું છે ને. ગુજરાતની નવી શિક્ષણ નીતિને અમલીકરણ સમિતિ હોય એમાં મહત્ત્વનું પદ ધરાવે છે. અરે મહારાષ્ટ્ર કે યુપી કે મધ્યપ્રદેશ રાજ્યમાં પણ આ નવી શિક્ષણ નીતિના માટેની સમિતિમાં એ ગેસ્ટ મેમ્બર છે. એવા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્ર એટલે મેમ્બર સેક્રેટરી એવા જાદવ સાહેબને જોરદાર તાળીથી વધાવ્યું. ખૂબ વાત કરી, સમય ઓછો છે એટલે આપણે આગળ વધવું છે. પણ ગત ગુરુવારે આપણને બોરડ સાહેબે બહુ સરસ વાત કરી. માંગો એટલે કે ઈચ્છો, ભરોસો રાખો કે થશે, અનુભવો કે થઈ ગયું તો એ મળી જાય, એવી ગત ગુરુવારનો વિચાર હાર્દિકભાઈએ બહુ સરસ રીતે રજૂ કર્યો. ગત ગુરુવારે આપણે એક સંકલ્પ કર્યો હતો કે જે 29 તારીખે પ્રોગ્રામ છે એમાં 5 ટ્રસ્ટીઓ આપણે જોતા હતા. 5 નહીં, આપણે બધાની ઈચ્છા શક્તિ હતી ને, 12 નવા ટ્રસ્ટીઓ થયા. કેશુભાઈ પટેલના ઓડિટોરિયમ માટે 3 નવા 21 લાખના દાતા થયા. એ કાર્યક્રમમાં મારે તો 5 ટ્રસ્ટીના 1 કરોડ કરવાતા, પણ બધું મળીને 3 કરોડનું દાન જાહેર થયું. એક ઈચ્છા શું કરે છે ને એ દર્શાવ્યું હતું. પણ અહીંયા ત્યારે 2 ટ્રસ્ટીઓ નહોતા આવી શક્યા, એ તમને અમે પુરાવો લાવ્યા. જો આ ટ્રસ્ટીઓ ત્યાં થયા હતા અહીંયા સન્માન કર્યું. એવા હમણાં છેલ્લે આવ્યા એ બાબુભાઈ બોગરા. બોગરા સ્કૂલ રાંદેરમાં ખૂબ સરસ ચાલે છે. સ્કૂલની બાંધકામ હમણાં ભાવેશભાઈ કીધું બહુ મોટી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. પણ તમને બધાને એક ઓળખાણ આપું, તરત મગજમાં આવે, બહુ મોટો લગ્નનો કાર્યક્રમ ડુમસ રોડ ઉપર હોય એટલે ક્યાં હોય, સુવર્ણભૂમિમાં. એ સુવર્ણભૂમિના માલિક છે ને આ બાબુભાઈ બોગરા છે. આપણા નવા ટ્રસ્ટી બન્યા છે, એમના બોગરા પરિવાર શિક્ષણમાં ખૂબ મોટું કામ કરી રહ્યા છે. એવા બાબુભાઈ આપણી આ પ્રવૃત્તિમાં જોડાણા એટલે નવા ટ્રસ્ટી તરીકે એને તાળીઓથી વધાવી.
બીજા 12મા ટ્રસ્ટી ત્યાં નહોતા આવી શક્યા, એ છે અશ્વિન ગજેરા. મને સૌથી વધુ આનંદ થાય કે મારા ગામનો એક યુવાન આ હોસ્ટેલમાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાણો છે, એ અશ્વિનભાઈ ગજેરા. ખોડિયાર બસ સર્વિસ આપણે બહુ બોર્ડ જોઈએ છે, એમનો તો એ માલિક છે, પણ જમીન બાંધકામ ક્ષેત્રે કેમિકલ ફેક્ટરી ખૂબ સરસ કામ કરી રહ્યા છે એવા અશ્વિન, લવજીભાઈ ગજેરા અને દયાબેન. મેં તો બહુ દયાળુ પણ એટલો જ છે, અમારા ગામનું કાંઈ પણ કામ હોય તો એટલો ઉત્સાહી એવા અશ્વિનભાઈ આ ટ્રસ્ટી મંડળમાં જોડાણા, એટલે આ યુવા ટ્રસ્ટીઓનું એક મોટું ગ્રુપ બન્યું, એને ફરી જોરદાર તાળથી બતાવ્યું. અમારા શિવાભાઈ સવાણી હંમેશા સંસ્થા માટે એ મહેનત કરતા હોય, કોઈને કહેતા હોય, અમને સલાહ આપતા હોય એવા, આ વખતે મહેમાન તરીકે લાવ્યા કાળુભાઈ લુખી ગોલરામા ગામ, અને એ પણ બહુ જૂના એ આપણા મહાનુભાવ જમીન બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા, એ રૂમના દાતા થયેલા, પણ આજે અહીંયા આવ્યા. બીજું હું તમને ખાલી લોજિક કહું છું, ગયા 50મા થર્સડે થોટમાં આપણે 12 ટ્રસ્ટીઓ કર્યા હતા, નવા સોરી 75મા થર્સડે થોટમાં 12 કર્યા અને નીચે ઉતરી અને 13મા ટ્રસ્ટી કર્યા. આ વખતે મને એવું થતું હતું કે હેલો, કે આ વખતે 12 થયા તો એક ઓછા રહ્યા, જો આ ઉતરીને કાળુભાઈને 13મા ટ્રસ્ટી કર્યા. કાળુભાઈ તો દાતા ટ્રસ્ટી તરીકે આવ્યા હતા, અને આપણે શિવાભાઈની વિનંતીને એના દિલની ઈચ્છા થઈ તો 21 લાખના આ 13મા નવા ટ્રસ્ટી જોડાણા આ તમામ ટ્રસ્ટીઓને ફરી આપણે જોરદાર તાળીથી વધાવીએ. સવજીભાઈની બાજુમાં બેઠા છે એ અરવિંદભાઈ સામજીભાઈ, મહેમાન છે બગસનાના મૂળ વ્યક્તિ, અને ધનજીભાઈ રાખોલિયાની અટકે રાખોલિયા પરિવારના, એટલે અરવિંદભાઈ રાખોલિયા છે. જ્યારે આપણા મહેમાન વાત કરવાના હતા કે વાંચન મનનો ખોરાક પુસ્તક વિશે, અને તમને એમ થયું કે આવું તો બહુ સાંભળ્યું, કોઈ વાંચતું નથી, પણ એક વાંચે છે એવા વ્યક્તિને લાવ્યા. 1/4/22 થી અત્યાર સુધીમાં કેળવણી મંડળની લાઇબ્રેરીમાંથી મેં રેકોર્ડ કઢાવ્યો રમણીકભાઈ, 18 મહિનામાં 367 બુક વાંચી છે એ અરવિંદભાઈ રાખોલિયા બેઠા છે. એણે મને બહુ સરસ વાત કરી, મેં કેમ એટલું બધું વાંચો છો, એ કે ઘરડા માણસ થાય ને પછી કોઈને ગમતા નથી, અને ગમે ત્યાં અથડાવું એના કરતાં નિજાનંદમાં જો વાંચીને જીવીએ તો આપણી હેલ્થ સારી રહે, તન મન સારું રહે, પુસ્તક એક ઔષધિ છે એ તરીકે અરવિંદભાઈ વાંચી રહ્યા છે, અને જોરદાર તાળીથી વધાવી. ગયા પ્રોગ્રામમાં મારી મહેમાન છે એટલે નોંધ લઈ લો, ગયા 29 તારીખના પ્રોગ્રામમાં લોકોને સોરઠી ડાયરી બહુ ગમી, અને કૃતિ રજૂ કરી હતી મોની ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી, એ બાળકોને ને અહીંયા ટ્રસ્ટી છે જે બી પટેલ સાહેબને જોરદાર તાળેથી વધારે. જે બી સર કાર્યક્રમ પૂરો થયા પછી એક બે વ્યક્તિએ કીધું કે આ સોરઠી ડાયરી મળે ક્યાં, મેં કીધું પુસ્તક નથી કૃતિનું નામ છે, એટલે લોકો શોધવા માંડ્યા. આજે આપણે યંગ ટ્રસ્ટી એવા મહેશભાઈ રામાણી પણ અહીં ઉપસ્થિત છે, એને જોરદાર તાળેથી વધારે. આ સાહેબ આજે ખૂબ આપણે વાતો કરીએ, લાવવામાં નિયમિત કોઈ બન્યું હોય તો રમણીકભાઈ બન્યા છે, એને જેટલી તાળીથી વધાવે તેટલા હોય છે. એક પુસ્તકની શું તાકાત હોય, સાહેબે કીધું રમણીકભાઈ જે કલાની સાહિત્ય તૈયાર કરીને બુકો તૈયાર કરી છે ને, એ અમેરિકાની લાઇબ્રેરીમાં રમણીકભાઈના બુકો લોકોને વાંચવા માટે મૂકી છે, એ દેશના સીમાડાને ઓળંગીને પણ આપણું કંઈ પહોંચતું હોય તો પુસ્તકથી પહોંચી શકે એવા રમણીકભાઈ છે. હવે મૂળ વાત તરફ જઈએ, આપણે કેવા છીએ, આવો વિચાર આવે ને તો આપણે જેવું વિચારીએ છીએ ને એવા આપણે છીએ. આ વિચાર ક્યાંથી આવે, આપણા અનુભવમાંથી આવે, આપણી જાણકારીમાંથી આવે, વિચાર એમાંથી ઉદ્ભવતો હોય છે, અને શ્રેષ્ઠ વિચાર જોતા હોય તો ક્યાંથી આવે, પુસ્તકમાંથી. આપણે સફળ કેમ થઈએ, અહીંયા બેઠા છે ને પ્રમાણમાં તમે બીજા કરતાં કંઈક સફળ છો,
તમે કેમ સફળ, કોઈ પૂછે આટલું બધું સફળ કેમ થયા, તો એનું એક કારણ હોય એણે સારા નિર્ણયો લીધા હોય. અને સારા નિર્ણય ક્યારે લઈ શકાય? સારી જાણકારી હોય, નોલેજ હોય, સારા વિચાર હોય, પોઝિટિવ થિંકિંગ હોય, એટીટ્યૂડ હોય તો લઈ શકાય. અને આવા અનુભવ જોતા હોય, નવું શીખવું હોય તો વાંચવું પડે. વાંચવાની આટલી બધી મહત્વનું છે. કોઈ પણ સફળ વ્યક્તિ નજીકથી જોઈએ તો ખબર પડે વાંચન ખૂબ મહત્વનું છે. નવું જાણવું જોઈએ અને નવું જાણવા માટે આપણી પાસે ચાર રસ્તા છે. આપણે નવું જાણવું છે અને માણસે પળે પળે જીવવું હોય તો પળે પળે નવું જાણવું જોઈએ, નવું કરવું જોઈએ. એ જાણવા માટેના ચાર રસ્તા છે. પહેલું તો શીખવું. સ્કૂલમાં બાળકને ટીચર શીખવાડે છે એની જાણકારી છે. બીજું છે સાંભળવું, કથાકાર કે રેડિયોમાંથી આપણે સાંભળીએ. ચોથું છે જોવું અને સાંભળવું, એ નવા યુગમાં ટીવી મોબાઈલ આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ. અને ચોથું છે વાંચવું. આ ચારેય રસ્તામાં જો સૌથી શ્રેષ્ઠ વે હોય જાણવાનો તો એ પુસ્તક છે, એ વાંચન છે. આપણને ખબર છે આ શીખ ધર્મ આવડો મજબૂત, આજે પણ શીખ ધર્મ માટે આપણને માન થાય. એના ગુરુ કોણ? ગુરુ ગ્રંથ સાહેબ. એ પુસ્તક છે. ગુરુ નાનકે એ ગ્રંથ રચ્યો, એ આદિ ગ્રંથ ગણાતો હતો. એમાં એક પછી એક નવા ધર્મગુરુ આવતા ગયા. 10મા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહ. એણે એવું કીધું કે હવે પછી કોઈ ગુરુની પરંપરા નહીં, શીખ ધર્મનો ગુરુ આ ગ્રંથ રહેશે. ત્યાંથી ગુરુ ગ્રંથ સાહેબ કહેવાના. આ ગ્રંથનું આટલું બધું મહત્વ છે. સાહેબે ઘણી વાત કરી છે, એટલે આપણે ઝડપથી તમને વાંચતા કરવા છે. તો જ માણસ તરીકે આપણે સારું ઉગી શકશું. અને વાંચતા કરવા માટે ફાયદો માણસને ન દેખાય ત્યાં સુધી એ કામ કરવાનું મન ન થાય. વાંચવાના થોડાક ફાયદા આપણે ઝડપથી જોઈ લઈએ. પહેલું, જ્ઞાન મળે, જાણકારી મળે કે ન મળે, નોલેજ. નવું જાણવું હોય તો વાંચો, નોલેજ મળે. બીજું મળે ધ્યાન, એકાગ્ર થવા, એટેન્શન મળે. માણસે તમામ ચિંતાઓથી મુક્ત થવું હોય તો પુસ્તક લઈને બેસી જાઓ. અરવિંદભાઈ વાંચે છે ને એટલા માટે, એને બે દીકરામાંથી એક દીકરાને અકસ્માત થયો અને તકલીફ આવી, એ ઘેરે છે. એક દીકરો અમેરિકા છે. ઘણા પ્રશ્નો હોય જીવનમાં, પણ એ પ્રશ્નોને દૂર કરવા હોય ને તો વાંચન એક જ તમારી દવા છે. એટલું યાદ રાખજો, એ તમારી એકાગ્રતા વધે, સ્ટ્રેસ ઘટે. મનની શાંતિ જોતી હોય, નિજાનંદમાં જીવવું હોય, સ્ટ્રેસ ઘટાડવો હોય, બીપી ઘટાડવું હોય તો વાંચન જ એનો શ્રેષ્ઠ ઉપાય છે. યાદશક્તિ વધારવી છે તો પણ વાંચન. વાંચનથી તમારી મેમરી શાર્પ થાય. માણસ તરીકે ધબકવું હોય તો ફિટ રહેવું જોઈએ. અને ફિટ રહેવું એટલે શું? માનસિક તન મનથી ફિટ રહેવું. વાંચનથી તમારી કલ્પના શક્તિ પણ ખીલે છે, વાંચનથી મેમરી પણ વધે છે, વાંચનથી એક પ્રેરણા પણ મળે છે, મોટિવેશન મળે છે. તમે પુસ્તક વાંચો. ગાંધીજીના જીવનમાં જો પુસ્તક આ વાંચ્યું ન હોત અનટુ ધીસ લાસ્ટ, તો કદાચ ગાંધીજી છે એવા ગાંધીજી ન હોત. એણે આ આપણે સત્ય નાટક જોયું ન હોત રાજા હરિચંદ્રનું, અને આ પુસ્તક ન વાંચ્યું હોત તો ગાંધી ગાંધી ન હોત. એટલું બધું પરિવર્તન જીવનમાં એક પુસ્તક વાંચનથી આવે છે. તમે બધા વક્તા તરીકે જય વસાવડાને આપણે સાંભળીએ છીએ. જય વસાવડાની જો તાકાત હોય તો એનું વાંચન છે. એક વાંચનથી માણસ કેટલું બધું મેળવી શકે છે, એ મોટિવેશન પણ આપે છે. સાહેબે કીધું એમ ઉર્જા છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતા હશો ને તમારી તાકાત ડબલ થઈ જશે જો તમને વાંચવાની આદત હશે તો. અરે વિદ્યાર્થી પણ પાઠ્ય પુસ્તક સિવાય બીજું વાંચતો હશે ને એ આખા ક્લાસમાં નંબર 1 થઈ શકશે. કોણે કીધું પરીક્ષાનું એ જ વાંચવું? વાંચન નથી ને એટલે આપણા બાળકો ખાલી છે. સમજણ નથી, દીર્ઘદ્રષ્ટિ નથી,
વ્યવહાર કુશળતા નથી એ વાંચવાની જરૂર છે, એ આપણને મોટિવેશન આપે છે. અને સૌથી અગત્યનો જો મુદ્દો હોય તો એ વિચારની છે. પુસ્તક આપણને વિચાર આપે છે, વિચાર કરતા કરે છે. મગજની વિચાર શક્તિ, કૌશલ્ય, નવું નવું વિચારવું, જાતે વિચારો. તમે બે પાંચ પુસ્તક વાંચો ને તોય તમારી વિચાર શક્તિ એટલી બધી ખીલી જાય, ખાલી ટાઇટલ વાંચો ને તોય તમારો વિચાર આવવા માંડે. વિચારની આવડી મોટી તાકાત છે. અને સાતમો ફાયદો છે, બહુ મહત્ત્વનો છે, બધાને ઇમ્પ્રેસિવ થવું છે, પ્રભાવક થવું છે. પણ આજના સમયમાં લોકોની સૌથી મોટી મર્યાદા હોય તો અભિવ્યક્તિ કૌશલ્ય જ નથી, કોમ્યુનિકેશન સ્કિલ જ નથી. આપણે આપણી વાત જ સમજાવી શકતા નથી. આ કોમ્યુનિકેશન સ્કિલ એ શબ્દોમાંથી આવે, અને શબ્દો વાંચનમાંથી આવે. તમે વાંચતા હોવ ને તો સારું વિચાર વ્યક્ત કરી શકો, એને કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય, અભિવ્યક્તિ. આ સાત ફાયદા આપણે અનુભવી શકીએ એવા છે. બાકી તો સાહેબે કીધા એમ, પુસ્તક વાંચન જ માણસના માટે શ્રેષ્ઠ જીવવાની જડીબુટ્ટી છે, એટલું સમજી જવાની જરૂર છે. એ સ્ત્રોત છે શક્તિનો, ઉર્જાનો, કલ્પના શક્તિનો, સમજણનો. અને આટલી વાત કર્યા પછી જો વિચાર આપવો હોય તો બહુ સરસ આપી શકાય એમ છે. વાંચન, વાંચન એ જ્ઞાન અને શક્તિનો સ્ત્રોત છે, જેનાથી સમજણ અને કલ્પના શક્તિ વધે છે. એટલું યાદ રાખો. આ બધી વાત છે, હું તો આ શબ્દો ગોઠવીને તમને એટલા માટે આપું છું. આ એક્ઝેક્ટ વિચારો કદાચ મારી જાણમાં કોઈ પુસ્તકમાં લખેલા જ નહીં હોય, અને આ વિચાર પણ નથી. માત્ર તમને યાદ રહી શકે એવું સેન્ટેન્સ હું બનાવું છું, જેથી કરીને આખી વાતને તમારે મમળાવવી હોય તો એક વાક્યથી મમળાવી શકો. વાંચન એ જ્ઞાન ને શક્તિનો ઉર્જા છે, જેનાથી સમજણ અને કલ્પના શક્તિ વધે છે. તમારી કલ્પના શક્તિ વધે, તમારું મનોબળ વધે, તમારી યાદ શક્તિ વધે, કોમ્યુનિકેશન સ્કિલ વધે, તમારી વિચાર શક્તિ વધે. વાંચન એ શક્તિનો સ્ત્રોત છે. પણ અમદાવાદમાં એક અભિષેક સત્તાણી, મેં તમને, છોકરો છે સાહેબ અમદાવાદમાં, એ 12 સાયન્સ ભણ્યો પછી કહેવા મારે આગળ ભણવું જ નથી, કારણ કે જો હું એક ગ્રુપમાં લઈશ તો મેથેમેટિક્સ ભણવું પડશે, બી ગ્રુપમાં જઈશ તો મેડિકલનું ભણવું પડશે, મારે બે ભણવું છે. એટલે 12 ધોરણ પછી એ ભણ્યો જ નહીં, અને બંને બ્રાન્ચના પુસ્તકો એણે વાંચ્યા. આજે 40 જેટલી પેટર્ન, અને એઆઈ જે કામ કરે છે એમાં એની એક પેટર્નનું વપરાય છે, એવો અભિષેક સત્તાણી. માત્ર વાંચનના તાકાતે એ આજે પેટર્ન ધરાવતો એ વ્યક્તિ થઈ ગયો છે. આ વાંચનની આવડી મોટી તાકાત છે. અને યાદ રાખજો, આ વાક્ય અભિષેક સત્તાણી ઉપરથી કહું છું, શીખવું એ માણસની પ્રકૃતિ છે. શીખવું જોઈએ, ગમે ને આપણે વાંચવા માંડીએ, જાણવા માંડીએ, આપણે પ્રકૃતિને સ્થિર નથી કરતા એટલે આગળ વાંચતા નથી. શીખવું એ માણસની પ્રકૃતિ છે, અને તેના માટે પુસ્તક શ્રેષ્ઠ શિક્ષક છે. એટલું યાદ રાખજો, શીખવું એ માણસની પ્રકૃતિ છે, તેના માટે પુસ્તક જ શ્રેષ્ઠ શિક્ષક છે. યાદ રાખજો, એટલે આ પુસ્તકને ગુરુ ગ્રંથ સાહેબ કહેવાય છે. આ પુસ્તક જ શિક્ષક છે. તો તમે બાળ મંદિરમાં હો કે પહેલા ધોરણમાં હો કે 12મા સ્કૂલ સુધી શિક્ષક શીખવાડે, પછી તો જાતે જ શીખવું પડે. એટલે પુસ્તક જ ટીચર છે. તમે આ ઉંમરે આજથી શીખવાનું શરૂ કરો, એ પુસ્તક જ તમારું શિક્ષક બનીને ઊભું રહી શકશે. આવડી મોટી એનામાં તાકાત છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2014માં ગુજરાતમાંથી દિલ્હી ટ્રાન્સફર થયા, કોઈને ખ્યાલ છે? એનું ઘર બદલાણું ત્યારે અહીંથી શું લઈ ગયા હતા, 7 કબાટ પુસ્તકોથી ભરેલા કબાટ એ ગાંધીનગરથી દિલ્હી ગયેલા. આ પુસ્તકોની તાકાત છે. આપણે આજે ગમે છે ને કેવું કોમ્યુનિકેશન છે, કેવું ઇમ્પ્રેસિવ પર્સનાલિટી છે,
ઘર વખરીમાં 7 કબાટ પુસ્તકોના ભર્યા હતા. અને એટલે છેલ્લું વાક્ય એને ધ્યાનમાં રાખીને એવું આપી શકાય, વાંચન એ કોમ્યુનિકેશન સ્કિલ ખીલે છે. વાંચનથી કોમ્યુનિકેશન સ્કિલ ખીલે છે અને પ્રભાવક વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. આપણા બાળકોને પ્રભાવક વ્યક્તિત્વ, ઇમ્પ્રેસિવ પર્સનાલિટી કરવી હોય, સારા કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી હોય તો એને વાંચતા કરવા પડે એમ છે. આજનો એટલો થોટ છે. પણ આજે એક નાનકડું હોમવર્ક આપવું છે. આપણે બહુ સરસ વાત કરી કે આપણો આત્મવિશ્વાસ વધારો તો નાનું નાનું કામ કરવાનું ને, તો આપણો આત્મવિશ્વાસ વધે ને. બસ આજથી આ થર્સડે થોટમાં આવનાર તમામ વ્યક્તિ દિવસના ગણીએ, આખો દિવસના ઓછામાં ઓછા 10 પેજ પુસ્તકના વાંચ્યા પછી જ ઊંઘ લેશે એવી તમારે ખાતરી આપવાની છે. રાઈટ? ઊંચો આંગળી કરો. યસ, ચાલો. એક ભાઈ છે ને, બહુ પુસ્તક વાંચતા હતા. એ ઘેરે ગયા ને, બહુ આમ પથારીમાં પલંગ પાસે પુસ્તકો પડ્યા હતા. એટલે મેં કીધું, કયા પુસ્તક વાંચો છો? એટલે કે એનું અગત્ય નથી, આ તો મારે રાતે ઊંઘ આવી જાય, કોઈ પણ એક પુસ્તક લંગડી વાંચી લઉં છું. પુસ્તકથી ઊંઘ પણ આવે છે, પુસ્તકથી ઊંઘ પણ આવે છે. અને અરવિંદભાઈની વાત ઉપરથી મેં કહી દીધું છે, પણ એ થોટ્સના સ્વરૂપમાં કેવું હોય તેમ કહેવાય, પુસ્તક એ એક ઔષધિ પણ છે જેનાથી તન મનની તંદુરસ્તી વધે છે. પુસ્તક એક ઔષધિ પણ છે જેનાથી તન મનની તંદુરસ્તી વધે છે. ચાલો આપણે સાથે દરરોજ સરસ પુસ્તક વાંચીએ એવી શુભકામના સાથે વિરમીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.